સેમેસ્ટર ભૂગોળ પેપર નંબર છ હવે આપણે જોતા હતા યુનિટ ખનીજ અને ઊર્જાના સંસાધનો ઔદ્યોગિક ખનીજો અને કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ અને વિજય અને બીજો ટોપિક છે ભારતમાં જમીનના પ્રકારો અને તેની વહેતી જમીનની ખાસિયતો

ખનીજોની જાળવણી માટે આપણે સંગ્રહ છે એ ખૂબ જરૂરી બને છે હવે ઝડપથી વિકસતા ઉદ્યોગો વાહન વ્યવહારને પરિણામે ધીમે ધીમે છે એ નષ્ટ થતા જાય છે ગુજરાતમાં ખનીજ વિકાસ નિગમ ખનીજ સંપત્તિની જાળવણી તથા યોગ્ય ઉપાય માટે અનેક પ્રયત્નો છે એ કરી રહી છે જો આપણે ખનીજોનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ તો ભવિષ્યના સમયમાં ભારત પાસે ખનીજ સંપત્તિ હતી એવો એક ઇતિહાસ છે એ બની જશે આપણે જોઈએ પ્રશ્ન નંબર નોંધ લખો ખનીજ તેલ અથવા તો પેટ્રોલિયમ હવે ભારતમાં ખનીજ તેલ મુખ્ય રીતે આસામ અને ગુજરાત મળી આવે છે આસામમાં દિગ્બોય મોહરાન નાહોર કાટિયા અને

સાગરમાં મુંબઈ હાઈ નામે ઓળખાતા વિસ્તારમાં સાગરના દૂર મુંબઈ હાઈ નામનો એક વિસ્તાર છે જે સમુદ્રના પેટાણમાં આવેલું છે તેમાંથી આપણને ખનીજ તેલ છે એ મળે છે મુંબઈ હાઈનું ખનીજ તેલનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે ભારતમાં જો સૌથી વધુ ઉત્પાદન થતું હોય તો આ મુંબઈ હાઈનું જે ખનીજ તેલ છે ત્યાંથી જોવા મળે છે તેમાંથી આપણને વાર્ષિક એક કરોડ ટનથી પણ વધુ ખનીજ તેલ બહાર કાઢીએ છીએ આપણે વાર્ષિક એક કરોડ ટન કરતા પણ વધુ ખનીજ તેલ છે એ મુંબઈ હાઈમાંથી આપણને મળે છે હવે ખનીજ તેલના ઉપયોગ અથવા વપરાશ જોઈએ હવે ખનીજ તેલ છે એ સંચાલન શક્તિ માટે અગત્યનો ભાગ ભજવે છે આથી ખનીજ તેલને શુદ્ધ કરીને વિવિધ ગુણવત્તા તેલ છે એ મેળવવામાં આવે છે અને તેમના ઉપયોગ આપણે વિમાનો આગબોટ રેલવે એન્જિનિયો મોટર કાર વગેરે ચલાવવા માટે કરીએ છીએ અથવા તો બીજા અનેક યંત્રોના સંચાલન માટે આપણે કરીએ છીએ કેરોસીન પણ એક પ્રકારનું ખનીજ તેલ છે હવે ખનીજ તેલની શુદ્ધિકરણની પ્રક્રિયા કરી અને જે કચરો બાકી રહે છે તેને નેફતા કહે છે અને નેફતામાંથી આપણને એરકેલિકયાન પોલિયેસ્ટર ફિલામેન્ટિયાન સિન્થેટિક રબર પ્લાસ્ટિક રંગો વાર્નિશ ઔદ્યોગિક આલ્કોહોલ મીણ ખાતર અને સ્ફોટક પદાર્થો પણ બનાવવામાં આવે છે જે નેપ્ટા નામનો જે પદાર્થ છે એમાંથી આપણે આવા જુદા જુદા પદાર્થો છે એ બનાવી શકીએ છીએ ભારતમાં કર્મચારીના પગાર ધોરણોમાં અસમાનતા ભરેલી છે વાસ્તવિક રીતે પેટ્રોલ ડીઝલ કેરોસીન ભાવ નીચા આવી શકે છે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે આના માટે પ્રયત્ન કરતી નથી હવે આપણે જોયું કે

નથી હવે આના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત હવે પ્રશ્ન નંબર સાત માં કીધું છે આપણને કે જમીન વપરાશના તરાહના અભ્યાસોનું મહત્વ અથવા તો જમીન વપરાશની તરાહના અભ્યાસનું મહત્વ દર્શાવો તો હવે આપણે જોઈએ કે કે જમીન છે એ આપણને અનેક રીતે ઉપયોગી છે હવે એના મુદ્દા છે એ આપણને નીચે પ્રમાણે આપેલા છે હવે આપણને ખબર છે કે ભારત છે એ ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી છે એ ખેતી ઉપર નભેદ છે ખેતી છે એ ઉત્પાદન અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ વપરાશકારો માટે ખૂબ મહત્વની કેમ કે ભારતની મોટા ભાગની વસ્તી છે એ ખેતી થવો જોઈએ તે માટે તેની વપરાશની તરાહનો અભ્યાસ ઉપયોગી છે હવે જમીન છે એ ઉત્પાદનનું એવું સાધન છે કે તેમાં વધારો ન થાય જમીન જેટલા પ્રમાણમાં છે એટલા જ પ્રમાણમાં રહે છે આથી આપણે જમીનનો વધુ પ્રમાણમાં પરંતુ કર્કશરપૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જમીનનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ આ માટે આપણે એની અભ્યાસનો તરા છે એ પહેલેથી કરી લેવો જોઈએ જમીન ઉત્પાદનનું અવિનાશી સાધન છે તેમાં સતત અને વારંવાર ઉપયોગ થઈ શકે તેના વધુ ઉપયોગો છે તેથી તેનો કયા હેતુ માટે કેટલો ઉપયોગ કરવો તે અંગેનો નિર્ણય લેવા જમીન વપરાશની વપરાશનો અભ્યાસ કરવો જોઈએ હવે જમીન ઉત્પાદનનું અવિનાશી સાધન છે અવિનાશ એટલે કે આ જમીનનો વિનાશ થતો નથી આપણે તેનો સતત અને વારંવાર ઉપયોગ છે એ કરી શકીએ છીએ તો હવે જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કેટલા પ્રમાણમાં કરવો ક્યારે કરવો ઈ માટે આપણે અગાઉ છે એ અભ્યાસ કરી લેવો જોઈએ દેશના વિકાસ માટે દેશની રાષ્ટ્રીય આવક વધારવા માટે માટે જમીન જમીન છે છે આપણને ખૂબ ઉપયોગી હવે એ આર્થિક વિકાસ કુદરતે આપેલું અમૂલ્ય સાધન છે તેના તેને તે સંદર્ભમાં ઉપયોગ કરવા માટે જમીનની વપરાશની તરાહ તરા છે એ તપાસવી જોઈએ હવે જમીન છે એ આપણને કુદરતે આપેલી બક્ષિસ છે એટલે જે કુદરતી બક્ષિસ છે આપણી જમીન એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ માટે આપણે અગાઉ છે ઈ અભ્યાસ કરી લેવો હવે આપણને ખબર છે કે વસ્તી વધારો છે એ ખૂબ ઝડપથી થાય છે તો જે વધારાની વસ્તી ઉમેરાય છે તો એ ઈ જમીનનો કેવી રીતે અને કઈ રીતે ઉપયોગ કરશે એનો પણ આપણે અભ્યાસ છે એ કરી લેવો જોઈએ હવે જુદા જુદા પ્રદેશોના વિકાસમાં આપણને તફાવત જોવા મળે છે તેનું એક કારણ છે એ જમીનનું પ્રમાણ અને તેની ફળદ્રુપતા પર રહેલો છે હવે આપણા જે પ્રદેશો છે એની જમીનો છે એ જુદા જુદા પ્રમાણની છે અને એની ફળદ્રુપતા છે ફળદ્રુપતા એમાં

પ્રમાણમાં જોવા મળે ત્યાં કોઈ પણ પ્રકારનું પાક છે એ થઈ શકતું નથી ડુંગરા વિસ્તારમાં બિન પદ આબોહવાને કારણે લોકો રહી શકતા નથી અને કોઈ પણ પ્રકારનું ખેડાણ થઈ શકતું નથી જુદા પ્રકારના તાવ અને માંદગીમાં રહેલા હોય છે છે હવે વિસ્તાર ત્યાંની આરોગ્ય માટે હાનિકારક છે તેથી લોકો ત્યાં રહેતા નથી અને ત્યાં કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારની જમીન છે એનું ખેડાણ કરી શકતા નથી હવે જે ખેડવાલાયક હવે કેટલીક જમીન છે એ ખેડવાલાયક હોય પરંતુ તેમાંથી ઉત્પાદન છે એ ખૂબ નીચા પ્રમાણમાં થતું જોવા મળે છે હવે કેટલાક વિસ્તારો છે ત્યાં સિંચાઈમાં કોઈ પણ પાકનું છે ઉત્પાદન થતું નથી અને જમીનનો બગાડ થાય છે હવે અમુક ચોક્કસ પ્રકારને કારણે જમીનની અંદર ક્ષાર છે એનું પ્રમાણ વધી જાય છે અને જમીનનો બગાડ જોવા મળે છે હવે વધુ માટે કુવા દ્વારા પાણી આપવામાં આવે અને કુવાના પાણી ખૂટે એટલે તેને ઊંડો લઈ જવામાં આવે છે આથી જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધે છે હવે દરિયા કિનારાના નજીકના જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા દરિયા નજીકના ખેતરોમાં રેતી અને પવનને લીધે આગળ વધે છે જેથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે હવે કૂવાની અંદર વધુ ઉત્પાદન માટે કુવામાં પાણી આપવામાં આવે છે પરંતુ કુવામાં પાણી ખૂટે એટલે કુવાને ઊંડો લઈ જવામાં આવે છે હવે જેમ કૂવાનું પાણી ઊંડું જાય તેમ તેમાં ક્ષારનું પ્રમાણ વધતું થાય છે અને આ ક્ષાર વાળું પાણી જો જમીનને આપવામાં આવે તો તેની ફળદ્રુપતા છે તેમાં પણ ઘટાડો થાય છે હવે દરિયા કિનારાની જે જમીનો છે એમાં પણ પ્રમાણ છે છે ધીમે ધીમે વધતું જાય હવે લીધે ઘણી વખત ધોવાણ થાય છે જેનાથી જમીનની ફળદ્રુપતા છે એ ગુમાવી પડે છે અને ઉત્પાદન છે એ ઓછું આવે છે હવે જંગલી પશુઓને કારણે આપણને ઉત્પાદન છે એ ઓછું જોવા મળે છે ઘણી વખત આપણે જે વસ્તુનું ઉત્પાદન કરેલું છે જે ખેત પેદાશ આવેલી છે એ જંગલી પશુઓ દ્વારા એને નુકસાન પહોચ પહોંચાડવામાં આવે છે હવે વસવાટથી ખેતરો દૂર હોવાને કારણે હવે માનવ જીવન જ્યાં વસવાટ કરે છે ત્યાંથી તેના ખેતરો દૂર રહે છે આ કારણોસર પણ જમીન છે એનો બગાડ જો જમીન છે એનો બગાડ જોવા મળે છે હવે જમીન જંગલોની વચ્ચે આવેલી હોવાથી અને વાહન વ્યવહારની સગવડના અભાવેથી આપણને જમીનનો બગાડથી જોવા મળે છે હવે જંગલની અંદર જે જમીનો આવેલી છે ત્યાં આપણે કોઈ પણ પ્રકારનું વાવેતર કરી શકતા નથી અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે વાહન વ્યવહારની સેવા છે એ જરૂરી છે હવે માનવ વસાહત જ્યાં છે ત્યાંથી જમીન લેક સોરી ખેડાણ લાયક જમીન ખૂબ દૂર હોય તો આવી જમીન ઉપર આપણે વધુ ઉત્પાદન છે એ લઈ શકતા નથી ભારતમાં સરેરાશ જમીનનું પ્રમાણ ભારતમાં સરેરાશ જમીનનું પ્રમાણ પચીસ છ મિલિયન છે એટલે કે અંદાજે બસો પચાસ લાખ હેક્ટર છે હવે ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેની પાસે ખેતી ક્ષેત્ર માટે અગત્યના સાધનો અપૂરતા છે છે તેથી અમુક ભાગ ખેડિયા રહે હવે આર્થિક સ્થિતિ નબળી છે અને ખેતી કરવા માટે જે આધુનિક સાધનો છે એ પણ અપૂરતા પ્રમાણમાં હોવાથી ખેડૂતોની જમીનનો જે ભાગ છે એમનો પડ્યો રહે છે અને તેમાંથી આપણને કોઈ પણ પ્રકારનું ઉત્પાદન છે એ લઈ શકતા નથી આવા જુદા જુદા કારણોસર આપણે જોઈ શકીએ છીએ કે જમીનનો બગાડ છે એ વધતો જોવા મળે છે આનાથી વધુ આપણે આગળના લેક્ચરમાં જોશું